આપણે ત્રિમંત્ર બોલાવો બધા આપણા ચિલ્ડ્રન વિલ ફોલો યુ ઓકે નમો વિદ્રાગાય નમો વિદ્રાગાય નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો આયરિયાણં નમો વજ્રાયાણં નમો લોયે સર્વ સાહુણં નમો લોયે સર્વ સાહુણં એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વ પાવપ્પણાસણો સર્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સર્વે સિમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ 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 હવે નિમેશ આનંદજી આપણે થોડું 15-20 મિનિટ આપણે દીકરાઓ સાથે દીકરી સાથે સત્સંગ કરો. Just a minute, Minesh Anand ji. So, Penil has a question. Penil has a question. Yes, very good. Any question? Penil, unmute kar. Papa, koi kaam aape to ubha thavama aadas aave to e aadas na kai rite roki. તને આળસ આવે છે? હા, બહુ જ આળસ આવે છે. તો જ્યાં રમવા જવું હોય ત્યારે જ આળસ આવે છે? ના, ત્યારે ના આવે. રમવા જવું તો કેટલી બધી આશા ભાઈ, રમી ના તો થાકી જવાય. હા, એટલે ખરેખર એમાં આળસ આવે ને? અત્યારે તો બહાર જ રમવા જ નહીં જવા દેતા ને. એટલે ઘરમાં બેસી રહ્યા લીધે આળસ આવે છે. હા, તારે તકલીફ છે ને? બે બોસ માથે થઈ ગયો એટલે તકલીફ છે. એટલે ભાઈ આળસ આવી જતી હશે. તો આળસ ને દૂર કેવી રીતે કરવી? જો આ જમવાનો તો આળસ આવે છે ના? હમણાં ઓનલાઈન ગેમ રમવા બેઠો તો આળસ આવે ના? એ બેઠા બેઠા કરવાની હોય એટલે ના આવે. કેમ તો પેલી બેઠા બેઠા જ બધું કરે. અચ્છા, વિધિ કરવી તો આળસ નથી આવતી ને? ના, વિધિ કરવાની, ત્રિમંત્ર નમસ્કાર, નવ કલમ, પ્રાતઃ વિધિ બધું કરવાનું હોય. એક જ વાર એટલે એક જ વાર કરે ત્યારે જ આળસ આવે ને? બીજો કોઈ કોઈ દિવસે આળસ આવે જયારે મમ્મી વહેલા ઉઠાડી દે ત્યારે આળસ આવે. અચ્છા, મમ્મી ને તારે કહો કે થોડા મોડા ઉઠાવજો. હા,
क्लास ऑन मारे ऑनलाइन है तो पहला उठूत पड़ा ले ले वाल समझ वाले पूछे કે મમ્મી તને ઉઠાડે છે અથવા તો મમ્મી તને કેમ આળસ કે લેઝીનેસ કેમ રાખે છે તો પપ્પા કે તો તારા બેનિફિટ માટે કે છે ને હિત માટે કે છે ને હા હું તને સમજાય કે હું આળસ કરું છું એનાથી પણ નુકસાન થાય એવું સમજાય હા એવું સમજાય જે સમજાય તો ભાઈ ધીરે ધીરે આપણે આળસ ઓછી થવા માંડે કોઈ પણ ઊભું થવાનું કે ને તો આળસ આવે જો તો બીજી તક તારે એક્ઝામ આપવાની હોય એક્ઝામ આપવા બેસવાનું હોય લખવાની આદત સાવ ચાલે ના ચાલે લખવું જ પડે તોય પરાણે હવે કોઈ તું કહે કે હું ભણવા બેસું મને આરસ આવે છે તો લખવાની પ્રેક્ટિસ કેટલી થાય પછી બહુ ઓછી થાય તો એ પ્રેક્ટિસ ઓછી થાય તો માર્ક કોના ઓછા આવે મારા જ ઓછા આવે તો નુકસાન કોને થાય આરસ આપણા માટે સારી કહેવાય કે ખરાબ કહેવાય ખરાબ કહેવાય એટલે પેલા પેલું સમજાવવું જોઈએ કે આરસ છે એ મારો દુશ્મન છે કે મિત્ર કહેવાય દુશ્મન કહેવાય દુશ્મન જેવું તો આપણે લાગે જ નહીં ને કોબરા જેવી જ છે ના કેવાય કોબરા જેવી હા કેવાય કોબરા ક્યારે તને બાઈટ કરે ડંખ મારે ખબર ના પડે હા આરસ તને ક્યારે ડંખ મારતી હોય તને શું ખબર પડે એટલે આરસ ઉભી થાય તને ડંખ વાગ્યો હોય ત્યારે તને કોઈ કોમામાં જતો ને હા વાત સમજાય જો બીજી રીતે સમજ તારે પપ્પા જોડે પૈસા જોઈતા હોય બહાર તારે કઈક જવું હોય ફ્રેન્ડ જોડે પૈસા જોતા હોય ત્યારે પપ્પા આરસ કરે કે બેટા અત્યારે મારો આ ગજામ જતો નથી કાલે આવજે એમ આપણે ચલાવી લઈએ ને ચલાવ પડે ના ચલાવીએ અરે હોય હોય તો ચલાવી લે કે હું તારી વાત સાચી માનું જીત કરીએ અરે તને તો બધી બહુ કરાવડે પપ્પા જાક ઉભા થાવ હું કાઢી આપું તમને તમારી જાતે ના રહેલા ઉછેર ઉભા તો હું કાઢી આપું હા તો પછી જીત કરીએ તો પછી હા તો આપણે કેવું રાગે પાડી દઈએ પપ્પા સમજાય પટાઈને પૈસા લઈ લઈએ કે ના લઈ લઈએ પપ્પા આઠ દિવસ જ આપણને કાલથી ના આપતા એમ હા પપ્પા બીજા દિવસે આપણી ડિમાન્ડ તો ચાલુ જ હોય ને હા તો બંધ થઈ જાય ના ચાલુ જ હતો તો કે બીજા આરસ કરે તો આપણે ચલાવી નથી લેતા મમ્મી કાજ માંદી પડી હોય તાર તું રોજ 11 વાગે જમતો હોય તને હરાબાર સુધી જમવા ના મળે તો તું શું કરે ચલાવી ના બુઆ બૂમ કરી નાખે બુમા બૂમ કરી નાખું એક બે થાળી ફેંકી દે ના 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 ગુસ્સો આવે તો ના 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 અચ્છા એટલો ગુસ્સો નથી આવતો નહીં તો મમ્મી પુણ્ય સારી જેટલી હા કહેવાનો મતલબ શું છે કે તને ધીરજ નથી રહેતી તો તારા સામે વિચારવું પડે કે મારે સામે જીત કરવાની કે નહીં કરવાની નહીં કરવાની એટલે પહેલા પહેલું તો તમને સમજાવવું જોઈએ કે જ્યાં લેઝીનેસ છે આરસ કરું છું એ વિટામિન છે કે પોઈઝન છે પોઈઝન છે તો પોઈઝન જેવું સમજાય તને ખરેખર પોઈઝન જેવું સમજાય તે પોઈઝન આપણે પીએ ખરા આપડે તો પી જઈએ તો
यहाँ पे नाकनी नजीक जाए तो स्मेल जुदी आवे के ना आवे आवे और जुदी स्मेल आती और भाई अंदर पीवानी इच्छा था है करी ना था है ना था है हमरा तो ने पेप्सी के कोक पियो आप ही है तो पी ले के ना पी ले क्या विचारो पड़ा બોટલ ખોટી ભાવે એટલે ખબર થોડી પડે તને સ્મેલ ની ખબર છે ત્યારે ખબર પડે ને સ્મેલ ની ખબર ના તો એવું તને અહીંયા તને સમજાય કે આજે મારી આળસ છે લેઝીનેસ છે એ શું કરે તો કે આ પેલી ટર્માઇટ હોય ને ઉદય જોઈ છે એ ટર્માઇટ શું કરે તો કે લાકડું હોય ને લાકડા ને ખાઈ જાય અંદર થી ખાઈ જાય બહાર થી એવું ને એવું જ દેખાય લાકડું બારી દરવાજા કબાટ બધું એવા એવા જ દેખાય અંદર થી ખોખલા થઈ જાય એટલે ક્યારે તૂટી જાય પડી જાય કોઈ ગેરંટી નહીં એમ એવો લેઝીનેસ એ શું થાય કે એક પ્રકારની ઉદય છે અને ટર્માઇટ લાગી ગઈ આપણી બોડીને મન માઇન્ડ બોડી સ્પીડ ને પછી એ કેટલું સ્ટ્રોંગ થાય પછી તો બિલ્ડિંગ કોલેપ્સ થઈ જાય એટલે બિલ્ડિંગ કોલેપ્સ થઈ જાય ને એટલે ત્યાં ભાઈ ક્રોધ માન માયા લોભ એંગર પ્રાઇડ એટેચમેન્ટ ફેસિનેશન ગ્રીડ એ બધું તને અંદર ઊભું થાય તો બિલ્ડિંગ સ્ટ્રોંગ રહે કે તૂટી પડે તૂટી જાય તો એ નુકસાન થાય કે કમાણી થાય ત્યાં નુકસાન થાય એ નુકસાન નાનું કહેવાય કે મોટું કહેવાય બહુ મોટું કહેવાય તો કે હવે જો બહુ મોટું નુકસાન સમજાય તને તો ભાઈ તું એ ટર્માઇટ ના અંદર ઘૂસવા દે ના ઘૂસવા દો ટર્માઇટ દેખાય ત્યાંથી જાય ટ્રીટમેન્ટ કરીએ બહાર કાઢવાની અંદર ત્યાંથી જાય ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવા વાત સમજાય છે તે કે હોય યાર પેલું આપણું મન બતાવે ને કે હાલો આજે તો ઠંડી વધારે જ નથી ઉઠવું એમ તો આપણે મનને કહું કે ભાઈ આ તો રોજની રોજનું થઈ ગયું ઠંડી તો હા ત્યાં આપણે આવું વિચારે કે આજે બહુ ઠંડી છે તો શું થાય તો આપણું બધું જે કામ હોય કામે રખડી જાય તારી એક્ઝામ આવી હોય એક્ઝામ આવી તો પછી તું તો વિચાર કે હાલ હમણાં થોડી ગરમી થાય ને પછી એક્ઝામ આપવા બેસીશ ના 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 એવું ના કરું તો પછી અસર બધે સરખી જવા ને હા પણ એક્ઝામ નો હમણે ટાઈમ આપ્યો હોય અને કોઈ બીજી વસ્તુનો ટાઈમ ના હોય હા ને એક્ઝામ માં ટાઈમ આપેલો એટલે ત્યાં પંક્ચ્યુઆલિટી કેટલી રાખી આપણે મમ્મી જમવા માટે બૂમ પાડે કે ચાલ બેટા ટાઈમ થઈ ગયો આવી જા ચાલ જમવા ના પેલી વાર ખબર જ નહીં ના હું કહી દઉં કે 5 મિનિટ માં આવું મમ્મી મતલબ 5 મિનિટ પર ક્યાંથી 5 મિનિટ એ આપણે નથી કહેવા બહુ 5 મિનિટ એ અડધા કલાક કરતા વધારે ચાલે એટલે એ તો કહું છું કે આપણે ક્યાંથી 5 મિનિટ આપણે ક્યાં બોલ્યા છીએ હા એટલે 5 મિનિટ પૂરી થાય છે ને આપણી હા આપણે બીજાને પૂછીએ હેતવી તને આળસ આવે છે મમ્મી કઈ કરવાનું કહે છે તો મોટી ઉંમર ને લાગુ પડે અમને લાગુ પડે દરેક ને લાગુ પડે હમણાં તારે ટ્રેન પકડવાની હોય કે બસ પકડવાની તો આપણે આળસ કરીએ ત્યાં આગળ ના કરીએ વાત સમજાય ટ્રેન આપણી રાહ જુએ ના જુએ કેમ રાહ ના જુએ આપણે કહીએ ને ફોન કરીને કહીએ ભાઈ મારી રાહ જુએ છે તો ના જુએ ના ના જુએ તો કે આ વસ્તુ ખબર તો કે હવે ત્યાં આપણે લેઝીનેસ કરીએ તો ભાઈ આપણી ટ્રેન ઉપડી જાય ને હા
એટલે આપણે જ્યાં પહોંચવું હોય એ વડો અત્યારે અમદાવાદ થી મુંબઈ જવું હોય તો મુંબઈ પહોંચી જાય ને કે ના પહોંચાય? ના પહોંચાય. વાત સમજાય? એટલે એટલે આપણી ગાડી શું થાય તો કે ડિરેલ થઈ જાય, પાટા પરથી ઉતરી જાય. પાટા પર પાછી ચડવાની મહેનત કરવી પડે કે ના કરવી પડે? કરવી પડે. મહેનત વધી કે ઘટી આપણી? મહેનત વધી. હા, એટલે આપણે અંદર વાત કરવાની કે ભાઈ મહેનત વધી જાય આપણી, એવું કરાય આપણાથી? ના કરે. એવું તો તમે મોટી બંને પૂછી લો કે તમે મહેનત કરજો મારા વતી, હું નહીં કરું કે. બરાબર ને? હું ભૂલ ને હું આળસ નહીં કહું, તમારે કર્યું તો છૂટ છે કે. તું નથી કરતી ને આળસ? અમુક અમુક વાર થઈ જાય છે. અરે દિવસમાં બે ચાર વાર જ ને, વધારે નહીં ને. હોમવર્ક કરવામાં બહુ આળસ આવે છે. હવે હવે અમે તો મારથી બોલાયું નથી, તો હું એની લાઈનમાં જ હતો. અમે તો ભણવાનો કંટાળો આવતો હતો. ભણવાની ઈચ્છા તો હતી નહી, પણ થયું એવું કે દાદા ભગવાને એક આપતો પુત્ર ને કહ્યું કે ભાઈ ડિગ્રી હશે તો અમે આપતો પુત્ર બનાવીશું. ભણેલા હશો, ડિગ્રી લીધી હશે, તમને આપતો પુત્ર બનાવીશું. એટલે ફસાઈ ગયા ભાઈ. શું થાય? ડિગ્રી તો લેવી જ પડશે. ડિગ્રી તમે આ લોકોને ફસાવી દો ને કે કઈ કરશો, શું કરશો તો એમને ફાયદો થશે. હા, ભણશે તો એટલે ફસાવી દો તમે. કેવું છે કે જો પપ્પા મમ્મી માટે ભણવાનું હોય તો ભાઈ આપણે લેઝીનેસ રાખીએ તો ચાલે, કે બા દાદા માટે ભણવા તો લેઝીનેસ રાખીએ તો ચાલે. સમજાય? તો કે અહીંયા આપણે લેઝીનેસ ને ઓવરકમ કરવાની છે. કેવી રીતે? અંદર વાતચીત કરવાની આપણે કે ભાઈ ફેનિલ શું કામ તું લેઝીનેસ રાખે છે, અને તને શું ફાયદો થવાનો? લેઝીનેસ નહીં આવે તો લોસ જતો હોય તો લોસ નો બિઝનેસ કરાય આપણાથી? ના કરે. એટલે આ વસ્તુ આપણે સમજાવવાની અંદર વાત કરીને. બીજી રીતે સમજીએ કે અત્યારે તું સારી રીતે ભણ્યો હોય તો આગળ જતા સારી રીતે ભણે કે ના ભણે? ભણે. સારી રીતે ભણે, સારા માર્ક આવે, સારા ગ્રેડ આવ્યો હોય તો સારી ડિગ્રી લેવાય. ચાલતી સારી ડિગ્રી લીધી હોય સારા પર્સન્ટેજ સાથે તો એ વસ્તુ તને જોબમાં કામ લાગે કે ના લાગે? બહુ કામ લાગે. કામ લાગે કે ના લાગે? બહુ કામ લાગે. પારસ કર્યો તો શું થાય? એટલે લેઝીનેસ આખી હોય ભણવામાં તો ભાઈ આપણે જે ડિગ્રી જોઈતી હોય ના મળે. તારા એન્જિનિયર થવું હોય, તારા એન્જિનિયર થવું હોય, થવું હોય એને બદલે તારા ભાઈ કઈક જુદું થવું પડે. વાત સમજાય? એટલે આટલું આપણે સમજી લો કે ભાઈ મારે લેઝીનેસ કાઢવો તો પહેલું મારે ગોલ નક્કી કરવો પડે. એ ગોલ નક્કી કરે તો એ ગોલ ને પછી સિન્સિયર રહેવું પડે. સમજાય? એ ગોલ હું કઈ રીતે અચીવ કરી શકું એના માટે ડિઝાઇન બનાવવી પડે, એના માટે પ્લાનિંગ ગોઠવવું પડે. પછી એટલે પહેલા અંદર ગોઠવવું પડે પ્લાનિંગ, એ અંદર ગોઠવે પછી પેલું બહાર ગોઠવે. શેડ્યુલ રાખી દેવાનો કોઈ પણ. હા, બરાબર. એટલે ત્યાંથી શરૂઆત કરો, પછી આપણે આગળ નેક્સ્ટ ટાઈમ ફરી વાત કરશું. તમને બધાને જમવા બેસે ત્યારે ટીવી ની સામે બેસીને જમે છે? ના, નથી જમતો. બહુ સારું. અચ્છા, પણ તું ટીવી જોતો હોય તો તારે ભણવાનું યાદ આવે ખરું?
ભણવાનું યાદ ના હોય ટીવી જોતા હોય ત્યારે એ તો ભાઈ પપ્પા મમ્મી કે બા દાદા યાદ કરાવવું પડે વધારે ભણવાનું હોય તો યાદ આવે કે ભણવાનું છે ભણવા બેસી જાઉં શું વાત કરે તો સારું કહેવાય તને યાદ આવે તો સારું કહેવાય ને બાકી આ બીજા બધામાં કોઈને યાદ નથી આવતું તમારી પાછળ બેઠો એ ભૂલી જાય છે એટલે સારું તને યાદ આવે છે સારું એટલે યાદ આવતું એટલે તારે શું કહો તારે કેવું કે હાલ ચાલો વાંચવા બેસી જઈએ આપણે ભણી લઈએ પછી ટાઈમ રહેશે આપણે ટીવી જોશું કે જો તું સ્કૂલેથી આવીને તારું હોમવર્ક પહેલું કરી નાખે તો પપ્પા મમ્મીને કેવું પડે કોઈ બેટા ચાલ ભણવા બેસી તારું હોમવર્ક પતાવી દેવું કેવું પડે ના હોમવર્ક પતાવી દીધું તારું ભણવાનું પતાવી દીધું હોય તો પપ્પા મમ્મી ને કહેવાની ઈચ્છા થાય કે બેટા જા થોડું જઈને નમી આય તો ટીવી જોઈ લે પપ્પા મમ્મી કે બા દાદા આપણને આવું કહેતા આપણને કેટલી મજા આવે સાંભળવાની ખરેખર સારું લાગે ને આપડે તો એવું સારું લાગે એવો ચાન્સ એ લોકો ક્યાં આપીએ છે ચાન્સ આપ્યો છે આપણે એવું બોલવાનો તો બધી ચાન્સ આપજે નક્કી કરજે કે હવે એ લોકો મને કહે ત્યારે જ હું ટીવી જોવા બેસીશ કે રમવા જઈશ બરાબર તારે જોવે કે એમની કેટલી ધીરજ છે એમની કેટલી પેશન્સ છે ધીરજ છે આપણે જોવાની બરાબર ને બધા બાળકોએ નક્કી કર્યું મિનેશ દાદાએ કર્યું એ શું કર્યું વિધિ મિનેશ દાદાએ હા કે ટીવી આપણે જોવાનો વાંધો નથી બટ આપણને આપણી જે વસ્તુ મતલબ જે ભી કામ હોય એ યાદ હોવું જોઈએ એમ કે આપણે આ કરવાનું છે અને આપણે આપણું કામ પતાવીને પછી બેસીએ ટીવી જોવા કે રમવા કે તો વધારે એટલે મમ્મી પપ્પા સામેથી કે હવે બહુ ભણી લીધું હવે થોડી વારે રમવા જા સમજૂતી કોની સાથે લેવાની છે આપણે આપણી જાત સાથે જ સમજૂતી લેવાની છે અને બીજું પપ્પા મમ્મી નહીં સમજીત કે હું હું લેસન કરી દીધું પછી હું 5 મિનિટ ટીવી જોયું નહીં પૂછવાનું હા મિનેશ દાદા એવું કહ્યું રાઈટ મિનેશ દાદા હાલે અમને પહેલે એ જ એ સામેથી કે પેરેન્ટ્સ ગ્રાન્ડફાધર સાથે ગ્રાન્ડ પેરેન્ટ્સ કે બેટા થોડી આ બધું બહુ વાંચ્યું તે થોડી વાર ટીવી જોઈ લે થોડું રમી આવે તો સામેથી કે આપણને હા આપણને તો સામેથી કહેવાનો ચાન્સ જ નથી આપતા ને આપણે થેન્ક યુ તું શું કરે છે ગોલુ તો માસી બાંધ્યા ચાલ્યો જાય હા એટલે એ બહુ પાકો છે એ બહુ પાકો છે કે અહીંયા ઘરે ખો આપી દે એટલે ત્યાં પેલા કોઈ ખબર ના પડે કે શું કે મારે કરવાનું છે કે શું નથી કરવાનું એ ખબર જ હવે તો એવું સમજે કે આ બધું હોમવર્ક પતાવીને આવ્યો હશે એટલે કોઈ કશું કે નહીં ભાઈ ત્યાં બરાબર ને નીચે કાકા ત્યાં જતો હતો કાકા તો ખબર ના ભાઈ તું હોમવર્ક કરી નાખ કે બાકી રાખવી એટલે તને કશું કે નહીં ને એટલે આપણે કેવું ફાવતું હોધી કાઢીએ સમજાય એટલે તું એવું હોધી કાઢજો ને આપણે બધા હરખા જ એ બાબતમાં અમે લોકો આવું જ કરતા હતા આપણને સમજાય કે ભાઈ ના આ તો આ શું થાય છે તો કે તારું જ માઇન્ડ તારી જ ઇન્ટેલેક્ટ તને ક્ષેત્ર છે આપણી જોડે ચીટિંગ કરાવે છે સમજાય તને ભાઈ હોમવર્ક નથી કરવું થાકી ગયા છે આજે તો હરી બહુ ઊંઘ આવે છે આજે બહુ ઠંડી જાય છે તો હજુ કલાક તો 5 મિનિટ 10 મિનિટ એમ એમ કે 5-10 મિનિટ કરતા કલાક પતી જાય ક્યાં પતી જાય ખબર ના પડે સમજાય કે આપણું જ માઇન્ડ આપણી જ ઇન્ટેલેક્ટ આપણી જ બુદ્ધિ આપણને ચીટિંગ કરી જાય છે એ આપણને સમજાય જ ક્યાં
હમણાં તારી ઓળખ તારા કોઈ પૈસા લઈ જતો તો લઈ જવા દે તારી સ્કૂલ બેગ કોઈ લઈ જતો લઈ જવા દે સમજાય આપણે કેટલા જાગે એલર્ટ રહીએ આપણે અહીંયા બોલું છે આપણે ચીટિંગ કરી જાય ત્યાં આપણે એલર્ટ થઈ જવાનું ત્યાં આપણે જોરથી બૂમ પર એ તું મને કોણ આવ્યો કે છેતર વાળો મને મામા બનાવું છું કે એવું કહેવાય કે ના કહેવાય મને દાદા ભગવાન મળ્યા જ કે તું મને છેતરું જ કે હવે હું ખોટ ના ખાઉં કે બરાબર ગોલુ તો આરસ ના કરું કે બરાબર ગોલુ હા હલાસે ઓકે હવે મિનેશ દાદા ઠીક ચલો ક્વેશ્ચન શોર્ટ માં વિધિ નો પતાવી દો પછી આપણે એડલ્ટ્સ ના ક્વેશ્ચન લઈએ હા હા હેલો ફોન કરીને પૂછી લેજો ગોલુ હા તને ઉભો ગોલુ ફોન કરીને પૂછી લેજો હા જય સચ્ચા બોલો હા એટલે આ જે આપણી આડસ છે આપણી નબળાઈ કહી શકાય 100% હા વીકનેસ જ કહેવાય ને આપણને ફ્રેન્ડ ફ્રેન્ડ લાગે કે દુશ્મન લાગે દુશ્મન ના લાગે દુશ્મન લાગે તો આપણે બેસીએ બેસે જ નહીં આડસ જ ના કરીએ દુશ્મન લાગે તો એટલે કવિરાજે લખ્યું ને મિત્ર ને સ્વાંગે મહી દુશ્મન છે મિત્ર ને સ્વાંગે મહી દુશ્મન ત્યાં ચેતીને ચાલવું પડે કે ના ચેતીને ચાલવું પડે હા ચેતીને ચાલવું પડે કે મિત્ર ને સ્વાંગે મહી દુશ્મન એટલે શું કહે કે દેખાય છે મિત્ર જેવા પણ ખરેખર દુશ્મન છે એટલે કોનું કલ્યાણ કરી નાખે તો કે મિત્ર શું કલ્યાણ કરી નાખે આરસ કરે એટલે એટલે આપણું ગોલ અચીવ થઈ જાય ને પછી ના થાય ગોલ ઉડી જાય ઉડી જાય સમજવું પડે એટલે અંદર આપણે વાત કરવી પડે કે આજે તને કરાવવા માંગે તું આરસ કરું છું કે તું જે કઈ કરે છે નેગેટિવ તારી નબળાઈઓને પોષે છે નબળાઈઓને ખોરાક આપે છે એનું પરિણામ શું આવશે એ દેખાય તો આપણે ભૂલ કરીએ ના કરીએ દેખાય તો હા તું ચશ્મા પહેરીને કેમ બેઠી છું હા મને દેખાતું નથી એટલે ચશ્મા વગર ખરેખર હા એવું તો હતું હશે અને દેખાજો તારી બેન ચશ્મા વગર દેખાય છે બહુ ટીવીમાં અને કાઢ્યું છે ને મોબાઈલમાં એટલે ચશ્મા વગર નથી દેખાતું હવે એટલે કહેવાનો મતલબ શું છે કે ખબર પડે બે ભાઈ આપણી આંખની નબળાઈ છે હા નબળાઈ કાઢવા માટે આપણે ચશ્મા પહેરવા પડે હા તો કેવી રીતે આ બધી જે નબળાઈઓ છે એ નીકળે ક્યારે તો કે આપણે નબળાઈઓનો પક્ષ ના લઈએ ત્યારે બરાબર સમજાય હા નબળાઈને આપણે ખોરાક ના આપીએ નબળાઈ બતાવે કે હારું ઠંડી બહુ વધારે છે 10 મિનિટ પછી ઉઠશું એમ એટલે આપણે શું કરીએ હા તારી વાતો સાચી છે ખરેખર ઠંડક તો છે જ આ સહેજ ઊંચું કર્યું ને તો ઠંડી લાગે છે એટલે પાછું ઓળી લઈએ પાછું સમજાય 10 મિનિટ અડધો કલાક એથી 1 કલાકે થઈ જાય પાછું સાચી વાત છે એટલે ત્યાં પેલો આપણે કહેવું પડે કે ભાઈ જો ત્યાં કહ્યું ને 10 મિનિટ હજુ સુઈ જવું છે ચાલ હવે ઉભો જ કરી દઉં તને હવે સુવાનું જ નથી કે આપણે થોડી કસરત કરશું એટલે ઠંડી ઉડી જશે બરાબર ચાલો જય સચ્ચિદાનંદ બહુ સરસ બિલાચાર હા જય બોલો બહુ સારો સત્સંગ આપણે દીકરાઓ સાથે હવે આપણે એડ્રેસ લઈએ હરેન્દ્રભાઈ મિર્યાસાનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે મિર્યાસાનંદજી જે વર્તમાન પકડવાની વાત છે વર્તમાનમાં આપણે રહેવાનું છે વર્તમાન કે દાદા ભગવાન દાદી પુરુષ વારંવાર કહે છે વર્તમાનને પકડો હવે આ જે અત્યારનું વર્તમાન જીવન છે એ ભૂતકાળને આધારે ભવિષ્ય અત્યારે મારું અંદર પુરુષાર્થ દ્રષ્ટિથી બંધાઈ રહ્યું છે અને હું વર્તમાનમાં કેવી રીતે જીવી શકું જો પહેલા પહેલી એક વસ્તુ વ્યવસ્થિત ની આજ્ઞા જે અત્યારે આપી હું આવને
તમે મને એ સમજાવો કે તમે જે વાત કરી એ વાત ભૂતકાળ થઈ ગયો કે વર્તમાન થયો? અત્યારે જે વાત કરી ભૂતકાળ થઈ ગયો. હવે બરાબર છે, હવે વાત હું પકડી રાખું, એટલે ભૂતકાળમાં રહ્યો કે વર્તમાનમાં આવ્યો? જયારે મને આજ્ઞા હાજર રહે કે રિલેટિવ ઇવેન્ટ ટુ મિનિસ્ટર રિયલ ઇવેન્ટ ટુ સુતાત્મા છું, તો તરત પેલું હાજર થાય આ સંજોગો ભેગા કોને કર્યા? વ્યવસ્થિત શક્તિ ભેગા કરતો, ભાઈ તારે ક્યાં ભેગા કરવાના સંજોગો? પછી આમાં વાત સમજાવી આપણું ભવિષ્યનું ભય વયો ગયો, રિયલ રિલેટ બરાબર છે, પણ જે વર્તમાન જીવન જઈ રહ્યું છે હું એના સંદર્ભમાં વાત કરી રહ્યો છું. એટલે વર્તમાન જીવન જે અત્યારે જઈ રહ્યું છે તો ત્યાં આગળ જાગૃતિ કઈ ખબર આપણને? મારું ભવિષ્ય બની રહ્યું છે, જે સંજોગો આવી રહ્યા છે એ સંજોગો અત્યારે પાછા ભૂતકાળ નું પરિણામ છે. બરાબર, અત્યારે જે પરિણામ આવી રહ્યા છે, પરિણામ જે આપણને મળી રહ્યા છે એ પાછલા ભૂતકાળ નું પરિણામ. બરાબર, પાછલા ભૂતકાળ નું પરિણામ અત્યારે આવે કે અત્યારે વર્તમાન જેવું વર્તમાન શબ્દ હોય એની સાથે ભૂતકાળ થઈ જાય છે, જેવો શબ્દ બહાર નીકળે એની સાથે ભૂતકાળ થઈ જાય છે. બરાબર, એટલે હવે વાત સમજો કે આપણો વર્તમાન કેટલો લાંબો હોય એટલે જેવો શબ્દ નીકળે એની સાથે ભૂતકાળ થઈ જાય એમના માટે. બરાબર, આપણે તો એની અંદર રાખ્યા કરતા ભૂતકાળ ને વાગવાનો, સમજાય? આપણો વર્તમાન એટલો લાંબો થઈ જાય એમ, પણ ખરેખર એ વર્તમાન લાંબો નથી થતો. ખરેખર સમજીએ તો એ વર્તમાન લાંબો નથી થતો, આપણે ભૂતકાળ ને ડ્રેગ કરીને વર્તમાન બગાડીએ છીએ ત્યાં આગળ. રાઈટ, વાત સમજાય છે? બરાબર. હવે બીજી વસ્તુ સમજો કે દાદા ભગવાન એવું નથી કહ્યું તો વર્તમાન સુધાર્યો, દાદા તો એવું કે ભાઈ તમે વર્તમાનમાં રહેવાનું છે, આપણે વર્તમાનમાં રહેવાય કે એટલે આજ્ઞામાં રહીએ તો વર્તમાનમાં રહેવાય. એટલે દાદા એ શું કહ્યું તો કે આજ્ઞામાં રહેવું છે, નિશ્ચય કરજો એમ. રાઈટ, આજ્ઞામાં રહેજો જ એવું નથી કહ્યું. બરાબર, વાત સમજાય છે? હવે આપણને આજ્ઞાનું ઇમ્પોર્ટન્સ સમજાવી દીધું કે હિત તમારું આજ્ઞામાં રહેવા પાસે, તમારે છૂટું હોય, તમને ફસામણ લાગતી હોય, છૂટું હોય તો આજ્ઞામાં રહેશો એટલે તમે છૂટતા જશો. બરાબર, છૂટતા જશો શાનાથી છૂટવાના, ભૂતકાળથી કે વર્તમાનથી? આ તો ભૂતકાળથી જ કહેવાય ને, ભૂતકાળ ને વર્તમાનની વાત કરીએ તો ભૂતકાળથી છૂટતા જઈએ, પણ ક્યારે છૂટાય? તો કે વર્તમાનમાં રહીએ ત્યારે. તો કે વર્તમાનમાં કઈ રીતે રહેવાય? તો કે આજ્ઞામાં રહીએ ત્યારે. વાત સમજાવી છે? બરાબર છે. આપણે મારે કેનું સહેલું કરી આપ્યું, સહેલું કરી આપ્યું, રાઈટ? તમારો અવાજ કપાઈ ના આવે છે. અવાજ નથી આવતો બરાબર? ના, કપાય છે અવાજ. અચ્છા, અત્યારે બરાબર બોલો, ચાલો. ના બસ બરાબર, એટલે મારું આ એક જરાક અંદર હતું કે જે વર્તમાનને પકડવાનો છે તો એ વર્તમાન પકડવા માટે જે ક્ષણો ગઈ એ તો ગઈ,
અને જનરલ જીવનમાં આપણે ડે ટુ ડે એવું બનતું હોય છે કે કા આપણે ભૂતકાળમાં રહીએ છીએ કા ભવિષ્યમાં રહીએ છીએ, વર્તમાનમાં રહી શકતા નથી. એટલે મૂળ વસ્તુ એક પહેલા સમજી લો કે દાદા વર્તમાનને પકડવાનો નથી કહેવા. આપણી આશા એટલે ક્રમિકની પરિભાષા પડી જાય છે આપણે. રાઈટ, બરાબર. જો શ્રીમદે શું કહ્યું, વર્તમાન વર્તે સદા સોય જ્ઞાની જગમાં. અને વર્તમાન વર્તે કહ્યું છે, વર્તમાન વર્તાવે એવું નથી કહ્યું. ના, વર્તાવે એ નથી. વર્તે એટલે અહંકાર રહિત દશાની વાત છે. બરાબર, વાત સમજાય છે? રાઈટ રાઈટ. હવે સામે આપણે જે વાત કરીએ છીએ વર્તમાન પકડાઈ રાખવાનું, વર્તમાનમાં રહેવાનું, એટલે શું તો કે આપણે વર્તમાનને વર્તાવવા જઈએ છે અહંકારે કરીને. પાછા હરેન્દ્રભાઈ થઈને પકડે, હરેન્દ્રભાઈ થઈને કરવા જઈએ છીએ આપણે. બરાબર. એટલે ખરેખર શું છે કે હું શુદ્ધાત્મા જે મને હાજર હોય તો નિરંતર વર્તમાન જ છે. બરાબર. એટલે પહેલા પેલું અને ફિટ કરાવવું પડે, ભાઈ તારું 100% હિત આજ્ઞામાં રહેવામાં છે. એક બાજુ છૂટવું છે અને બીજી બાજુ તું કે છે ભાઈ છૂટાતું નથી, તો બે વિરોધાભાસ તો હોય જ નહીં ને. ના હોય, સાંતો સિદ્ધાંત જ છે. કે ઓ છૂટાતું નથી એવું કેમ લાગે? તો એ તો આજ્ઞામાં નથી રહેતો માટે. રાઈટ. કે અંદર આજ્ઞાનું મહત્વ ફિટ થઈ જાય, આજ્ઞામાં જ મારો 100% હિત છે એવું સમજાઈ જાય, તો મારો એક પણ શ્વાસ આજ્ઞાની બહાર જાય કેમ નો? બરાબર. ખ્યાલ આવે છે? પોતાને જ કે ના ભાઈ મારે વર્તમાનમાં રહેવું છે. કમાણી ક્યારે થાય? તો વર્તમાનમાં ત્યારે જ કમાણી થાય. હું ભૂતકાળમાં જતો રહું કે ભવિષ્યમાં જઉં તો મને કમાણી ના થાય, નુકસાન જ થાય, મારે જ ખાવા. કેવું તારણ નીકળે, એ તારણ નીકળે તો પછી આગળ વધે ને. એકદમ સાચી વાત છે. એટલે ત્યાં અંદર વાતચીત નો પ્રયોગ કરીને અને તારણ ફિટ કરાવવું પડે આપણે. સમજણ ચોખ્ખી થઈ ગઈ તો નિરંતર વર્તમાન જ વર્તશે ત્યાં આગળ. બરાબર. પછી વર્તમાન પકડી રાખવાનું છે કે વર્તમાન વર્તાવા જઈએ એવું કશો પ્રયત્ન ના હોય ત્યાં આગળ. સમજણ ના આધાર અત્યાર સુધી માર ખા ખા કર્યો. બરાબર. હવે તારણ નીકળે કે વિના અત્યાર સુધી માર ખાધો એ કયા આધારે? કે પાછલી સમજણ મારી ઊંધી હતી, ખોટી હતી, ને મેં એને સાચી માનેલી હતી, પકડી રાખી હતી, એના આધારે મેં માર ખા ખા કર્યો અત્યાર સુધી. તો કે હવે શું? બરાબર. કે આથી હવે એ ઊંધી સમજણ ને ડાયવોર્સ આપે સમજણ સાથે. એટલે ભાઈ પાછળથી પસ્તાવો ના થાય, ભાઈ મેને ખોટો ડાયવોર્સ આપી દીધો. બરાબર. સમજાય? એટલે આ સમજણ ચોખ્ખી કરી લે, પાકી કરી લેવાની છે. રાઈટ. બરાબર. પાકી થઈ, એ પાકી થઈ તે એનો પરિણામ સ્વરૂપે દશા ખુલ્લી થશે ત્યાં. બરાબર. વર્તમાનનું મને ઇમ્પોર્ટન્ટ સમજાવ્યું જ ના હોય તો ભૂતકાળની બહાર નીકળું કેમ નો? ભવિષ્યની બહાર નીકળું કેમ નો? બરાબર. એટલે બીજી રીતે કહેવાય કે દાદા આપણે આ જ્ઞાન દ્રષ્ટિ આપી, શુદ્ધાત્મા પર ખુલ્લું કરી આપ્યું, એટલે સંપૂર્ણ અકર્તા પર ખુલ્લું કરી આપ્યું. બરાબર. બરાબર. એ અકર્તા પર ખુલ્લું ક્યારે? કે ભાઈ હું મારી પોતાની શુદ્ધાત્મા સીટ છોડું નહીં,
મિનસની સીટ પર ના બેસી જવું તો સહેજે દશા વર્ત્યા કરે. પાટલા પાટલો જે માલ ભરેલો છે એ પાટલો ભરેલો માલ ત્યાં પ્રેશર કરી કરીને આપણને ફરજિયાત કરાવડાવે. પરંપરા કરાયા કરે બરાબર. ત્યાં હરેનભાઈ ને અંદર શું રહે કે એમનું નક્કી પડવું હરેન્દ્રભાઈ નું કે ભાઈ ગમે તે થાય તાર જે કરવું એ કે હું તારી સાથે સંમત થતો નથી, આગળ થતો નથી, તારી આ કોઈ વાત સાચી છે નહીં. તારા તારું ધારી કર્યું હોય તો કે હું તારી જોડે બેસવાનો નથી આ બાબતમાં. રાચવાની જે વાત છે ત્યાં ટેકો ના આપે એટલે વર્તમાનમાં આવી ગયા કે ના આવી ગયા આવી જાય ત્યાં કે શું પકડવાનું કે વર્તવાનું પ્રયોગ કરું ના ના સમજણ કામ લેવાનું એટલે આ વસ્તુ સમજવાની છે. એટલે આ ચોખ્ખું અંદર ક્લેરિટી થઈ ગઈ તો વર્તમાનમાં જઈ ગયા આપણે. રાઈટ બરાબર હરેન્દ્રભાઈ આપણે આગળ જઈએ. ઓકે સાહેબ જય સચિદાન જય સચિદાન. બે બીજા ક્વેશ્ચનો છે જરા ચાલી જો કે કૃષ્ણ કૃષ્ણ અનમ્યુટ કરો. ઉડાડો તો આ બધા જ જતા રહેશે. તો ક્વેશ્ચન એ છે કે કોઝિસ ઉડે કેવી રીતે? એટલે કોઝિસ ક્યારે ઉડે તો કે બીજ ના નાખ્યાના એટલે બીજ ક્યારે ના નાખાય તો કે આપણે એના પક્ષમાં ના રહ્યા ત્યારે. બરાબર. એટલે જે પરિણામ આવ્યું એ પરિણામ નો પક્ષ ના લઈએ, પરિણામ નું રક્ષણ ના કરીએ, એટલે મીન્સ કે ક્રોધમાન માલોપ જે થયા એનું રક્ષણ ના કરીએ અને ખોરાક ના આપીએ એટલે ઓટોમેટિક હવે તો બહાર નીકળ્યા કે ના નીકળ્યા, એ કોઝિસ તમે નવા નાખ્યા કે બંધ કે થઈ ગયા? બંધ થઈ ગયા. એકદમ સહેલું છે આટલું. બરાબર. એટલે બીજ ના નાખીએ તો પરિણામ નહીં બદલાય. બરાબર. ઇફેક્ટ નહીં બદલાય, ફ્રૂટ્સ નહીં બદલાય, પણ સીડ્સ તો તમે બદલી શકો ને. પણ કયા હતા કે અત્યારે નવા પડી રહ્યા છે. બરાબર. પાછા પડી ગયા છે ના બદલી શકાય. ઓકે. તો કે અંદર આ સમજણમાં રહે કે ભાઈ જે જે પરિણામ બહાર આવી રહ્યા છે રોજ માન માયેલો રાગ દ્વેષ દરેકના કે કોઈ પણ પરિણામનો મારે પક્ષ લેવો નથી તો મારે એનું રક્ષણ કરવું નથી. બરાબર. કૃષ્ણભાઈનું સારું દેખાય કે ખરાબ દેખાય મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર. પરિણામો સાથે એગ્રીમેન્ટ ના કરીએ તો એ નવું પછી પરિણામ આવે ખરું? ના આવે. પછી તમે ઇન્ડેન્ટિંગ કર્યું જ ના હોય તો નવો માલ સપ્લાય થાય ના થાય? ના થાય. આટલું સહેલું છે. બરાબર છે. ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે કે પરિણામ આવે છે તે વખતે પક્ષ ના રહેવો જોઈએ તો પક્ષ ના રહે એના માટેની સમજણ કેવી રીતે ડેવલપ થાય? એટલે અંદર વાતચીત કરવી પડે ભાઈ અત્યાર સુધી માર ખાવો પડ્યો કેમ ખાવો પડ્યો કે પાછલા પરિણામ આપણે ભોગવતા હતા એક બાજુ ને છતાંય પક્ષ કોનો લેતા હતા તો કે ભૂલ નો પક્ષ લેવાનું ચાલુ હતું એટલે ત્યાં બીજ પડપડ કર્યા. પરિભ્રમણ કરી રહ્યા છીએ ક્રોધ માર માયેલો નું માર ખાખાઈ કરવો છે પણ છતાં આપડે તો ગધે કા પૂછ પકડા સો પકડાય માર ખાય તો ભલે પણ પૂછ પકડાવી હવે છોડાય નહીં કે માર માર તો હાથમાં આવી જાય ગધેડું. બરાબર. ભાગી જાય જો છોડી દઈએ તો. બરાબર. સમજણ કેટલી બાકી કહેવાય? ના કેવાય.
મારે ફરી આ માર ખાવાની ભૂલ કરવી નથી એટલે શું કરો તો પૂછવું છોડી દો આપણે બરાબર એટલે પગ છૂટી ગયો ત્યાં આગળ બરાબર એટલે જ્ઞાન મળ્યા પછી કોઝિસ ઉડી ગયા કહેવાય જ્ઞાન મળ્યા પછી કોઝિસ ઉડી ક્યારે જાય એટલે નવા કોઝિસ ક્યારે ના પડે કે તમારો પક્ષ ચાલો તો બરાબર છે એટલે અહીંયા તમારો જ્યાં સુધી પક્ષ ચાલુ છે ત્યાં સુધી માલની નિજરા ના થાય કે માલ પેન્ડિંગ પડી રહે બરાબર સમજાય હા સમજાય ત્યાં પાછું સુધાર્થ જાગૃતિ તો ઉભી રહેવાની જ ને ત્યાં આગળ કે જતી નથી રહી 100% બરાબર એટલે ત્યાં નવા કર્મ ના બીજ ના પડે પણ એ પેલો માલ નો પક્ષ લે લે થતો હોય ત્યાં સુધી એ માલ પેન્ડિંગ પડી રહે ભાઈ એનું રક્ષણ કર્યું ને આપણે બરાબર એટલે ત્યાં એનું 100% જે ડિસ્પોઝલ થવું જોઈએ ડિસ્પોઝલ થાય નહીં અચ્છા એટલે ઇનબોક્સ માં પડી રહી ડિસિઝન ના લીધું આપણે ઇનબોક્સ માં પડી રહી આઉટબોક્સ માં જાય જ નહીં સમજવાનું છે પણ કરવાનું સહેલું છે કે નહીં કૃષ્ણ એ પૂછવાનું કરવાનું ક્યાં છે જ આપણે આ તો અનાદિથી આજ ભૂલો કરેલી આપણે ત્યાં ત્યાં કરવા જોઈએ એટલે કરતાપણામાં પડીએ છીએ પાછા ત્યાં બરાબર દાદા એ આપણને કરતા પદ માંથી બહાર કાઢ્યા શું થાય કે હવે ત્યાં મિનેશ ને ક્રિષ્ણાબેન ને થવું જોઈએ કે ભાઈ મારે છૂટવા નસો શું તો કે ભાઈ અંદર સમજણ પાકી કરી લો કે કઈ સમજણ ના આધારે છૂટાય ત્યાં એટલે ત્યાં જે સમજણ પાકી હતી પાકી કઈ રીતે થતા કે અંતસ્કર ને પહેલા તો એ વાતો સ્વીકાર થવો જોઈએ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચારે ને એ વાતો સ્વીકાર થઈ ગયો અને સમજણ ફિટ થઈ ગયું એટલે પછી એ પગ છૂટી જાય કાયમ માટે પછી બરાબર આ તો આપણે શું હતું કે આપણે તો ઇમ્પોઝ કરીએ છીએ જે ટેવ પડેલી ને આપણે ઇમ્પોઝ કરવાની વ્યવહારમાં જેમ ઇમ્પોઝ કરતા એમ અહીંયા ઇમ્પોઝ કરવા જઈએ તો અંદર ક્યાં સાંભળેવા છે ભાઈ કઈ કાચી માં આવ્યો છે આપણને ધોઈને પી જાય એવા બેઠેલા છે અનંત અવતાર થી આપણને ગોળ ગોળ ફેરો ફેરો કર્યા સંસારમાં ખબર પડી આપણને કે ગોળ ફેરવો છે આપણો ગાડી નો ભરત હોય સવારથી જોડે મને થાય કે ભાઈ આ વડોદરા થી નીકળ્યો કારનો ફર ફર કર્યું એટલે હું તો અમદાવાદ પહોંચી ગયો એમ પહેલા પહેલા દાબડા ખોલે ને ત્યારે ખબર પડી ગઈ તો જાતો ત્યાંનો ત્યાં જ છું એમ બરાબર કેટલી સારી દશા આપણી તો રહે નહીં ને હવે એટલે આપણે ઘણીના ભરત થઈને રહીએ તે જ દશા રહે હવે તો એ ભૂલ ના કરીએ ને આપણે ના કરીએ દાદા મળ્યા હવે ના કરીએ એટલે ત્યાં પેલું આ સમજણ પાકી થાય તો પછી ભૂલ થવાનું બંધ થાય ત્યાં બધું કારણ નીકળે કે આ ભૂલ ના આધારે આ રક્ષણ કરેલું આ ભૂલ ને ખોરાક આપેલો એના આધારે આ વધ્યા કરી ભૂલ હવે આત્યનો પક્ષ મારે લેવાનો બંધ થયો બરાબર છે મારે માર ખાવો નથી એટલે આત્ય પક્ષ નહીં લઉં કે બરાબર સમજાય સમજાય છે બીજું કે ના પ્રશ્ન એ છે કે નિધિધ્યાસન એટલે શું કોનું કરવું એના પ્રકાર શું છે તમને શું સમજાય કહો મને પહેલા નિજ એટલે દાદા ભગવાન નું એમ શુદ્ધાત્મા નું એટલે મૂળ વસ્તુ શું છે તો કે નિધિધ્યાસન કોનું કરાય તો કે જે સંપૂર્ણ ભૂલ વગર ના થયેલા છે એનું નિધિધ્યાસન કરીએ એટલે આપણે એ રૂપ થતા જઈએ સમજાય સંપૂર્ણ ભૂલ વગેરે જે થયેલા છે એવા પુરુષ નું નિધિધ્યાસન કરીએ એટલે એ રૂપ આપણે થતા જઈએ વગર મહેનતે બરાબર એટલે નિધિધ્યાસન ની સંધિ વિગ્રહ કરીએ સમાસ વિગ્રહ કરીએ તો શું થાય કે નિજ અધિ આસન નિજ એટલે પોતાનું બરાબર
હતી એટલે સામે આસન, એટલે પોતાના આસન પર આપણે સ્થિત થયા, પોતે પોતાની સીટ ઉપર સ્થિત થયા, સ્થિર રહ્યા. સમજાય? એટલે નિધિધ્યાસન હું દાદા ભગવાન નું કરતો હોઉં તો પણ મને શું રહે કે ભાઈ હું જ છું એમ. સમજાય? બધે હું જ છું એ સમજ આખી ચોખ્ખી થાય દરેક જગ્યાએ. ત્યાં દરેક માં શું દરેક, ત્યાં તને દરેક માં દાદા ભગવાન દેખાતા થઈ જાય. દાદા ભગવાન દેખાતા થઈ જાય, પણ દાદા ભગવાન તો ગુણો ના આધારે છે ને. એટલે દાદા ભગવાન વ્યક્તિ તો નથી ને. એ તો નથી જ. હા, એટલે તું જે વાત કરી કે નિધિધ્યાસન ના પ્રકાર શું, તો કે નિધિધ્યાસન એટલે ખાલી મુખારવીને દેખાય એ જ નિધિધ્યાસન જેવું નથી. શ્રીમદ રાજચંદ્ર શું કહ્યું કે જ્ઞાની પુરુષ ની ચર્યા નિરખ્યા કરજો એમ. બીજું કશું ના આવડે, કશું ના સમજાય તો શું કરવાનું? જ્ઞાની પુરુષ ની ચર્યા એટલે એમનો જે રોજબરોજ વ્યવહાર છે એને નિરખ્યા કરજો, એને જોયા કરજો એમ. એમની જે પ્યોરિટી વાળી જે દશા થયેલી છે, શુદ્ધતા વાળી જે દશા ખુલ્લી થયેલી છે, એના આધારે આખો એમનો વ્યવહાર પણ કેવો હોય, તો કે પ્યોરિટી વાળો હોય. બરાબર. પ્યોરિટી વાળો એટલે કેવો, તો કે ક્યાંય એમના વ્યવહાર થી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ થાય નહીં. કેમ? તો કે પોતે એ સ્વરૂપ થઈ ગયેલા છે, જે પોતે નિરંતર પરમાનંદમાં રહે છે, અનંત સુખધામમાં રહે છે. એટલે પોતે આપે શું, તો કે દરેક ને સુખ જ આપે. દાદા કહ્યું કે મને જે મળે એને સુખ પ્રાપ્ત થવું જ છે, નહીં તો એ મને મળવાનું કામનો શું એમ. એમની સમજણ કેટલી હોય, કેવી હતી એ સમજાય ને આપણને, ખ્યાલ આવે નાના પરથી. એટલે નિધિધ્યાસન શું, તો કે ત્યાં તમે દાદા ભગવાન નું મુખારવીને દેખાય, અથવા તમને દાદા ની વાતો વાક્યો બધા હાજર રહે, ત્યાં આગળ જ્ઞાન વાક્યો હાજર રહે, કે કવિરાજ ના પદ ની લાઈનો ત્યાં તમને હાજર રહેતી હોય, તો એ પણ નિધિધ્યાસન જ છે. બરોબર. એટલે એવું નથી કે દાદા ભગવાન નું મુખારવીને દેખાય એ જ નિધિધ્યાસન છે. દાદા ભગવાન ના જીવન ના અલગ અલગ પ્રસંગો દેખાતા હોય, તો તમે જે જોયા હોય તમને નાક સામે રહે કે ના રહે. હવે આ બધા આપતો ભૂત હોય કે મહાત્મા બધા અનુભવ કહેતા હોય, એના આધારે દાદા ભગવાન ની દશા પણ આપણી નજર સામે થઈ રહી છે, વ્યવહાર થઈ રહ્યો દેખાય. કે દેખાય છે શું છે, તો કે નિધિધ્યાસન છે. બરોબર. હવે એ જેટલું એક્ઝેક્ટ દેખાય, એ દાદા ભગવાન ની દશા એક્ઝેક્ટ જેટલી સમજાય, એટલી એક્ઝેક્ટ દશા તમારી ધીરે ધીરે ઉભી થતી જાય ત્યાં વગર મહેનતે. મુખારવિંદ યાદ કરી ના બોલજો. બરાબર. પણ આ વિશેષ કેવાય ને ગુણો નો, એટલે ત્યાં મુખારવિંદ તમને એક્ઝેક્ટ મુખારવિંદ દેખાવજો, એક્ઝેક્ટ ફોટો દેખાય એવું પણ જોઈએ, ઝાંખું ઝાંખું દેખાય તો એ પણ નિધિધ્યાસન જ છે. સ્વરૂપમાં લઈ જશે, તમારા પોતાના આત્મા સ્વરૂપમાં નિજ સ્વરૂપમાં લઈ જશે. એટલે હમણાં જે પ્યોરિટી ધીરે ધીરે તમારી ખુલ્લી થતી જશે. બરાબર. એટલે બીજું કશું જ ના આવડે, બીજી કશી મહેનત ના કરી, તો નિધિધ્યાસન ગોઠવ્યા કરવું આપણે. કેમ? તો કે પ્રત્યેક સરસ્વતી છે. એટલે દાદા કહ્યું કવિરાજ નો એક શબ્દ કોઈ છેકી નહી શકે. એવા એવા જે કુદરતી અપૂર્વ
શુક્લધર ની શ્રેણીમાં લખાયેલા પદો છે કે ગાવાથી તમને અંદર શુક્લ ધ્યાન વર્તે અને બહાર ધર્મ ધ્યાન વર્તે. પેન રિઝલ્ટ એનું શું આવે તો કે 100% શુક્લ ધ્યાન તરફ તમને લઈ જાય. બરોબર, એ નિધિ ધ્યાન માં જ આવી જાય. એટલે એ નિધિ ધ્યાન છે. તમે પદ ગાતા હો ભલે તમને પદ ની લાઈન વંચાતી હોય પણ તમને અંદર કોણ રમ્યા કરે? દાદા. દાદા એ તો આપણે કરવું છે આપણે. બરાબર, તો એ બીજું રહ્યું શું ત્યાં આગળ? કશું જ નહીં, શુદ્ધાત્મા નો ચોપડો. એટલે વગર બધા ચોપડો ભરાઈ જાય ને? પાકું બસ સાટો જ કરી લેવાનો આપણે. બરાબર, બોલો બીજું કઈ પૂછવાનું છે? ના, આગળ. જય સચ્ચન, જય સચ્ચન. આપણે મુકેશભાઈ, તમારે એક તમે કોમેન્ટ મારી તો થોડી વધારે બોલો. મુકેશભાઈ, બે મિનિટ. નિમેશાનજી, એમને એક કોમેન્ટ મારી. હા, બોલો બોલો. આજે આપે વર્તમાનતાની જે વાત કરી ને અત્યારે નિધિ ધ્યાસન ની વાત કરી તો આમ એટલો બધો આમ અંદર થી જે સમજ નથી પડી એ બધું સમજ પડવા માંડ્યું એમ કરીને એવું લાગે. બરાબર, આમ લાગે ફેસ વેલ્યુ પર કે ખબર છે નિધિ ધ્યાસન શું છે અને ખબર છે વર્તમાનતા શું છે, પણ કેવી રીતે એક્ચ્યુઅલી અંદર થાય છે ધેટ વોઝ ઈટ વોઝ વેરી વેરી બહુ જ હેલ્પફુલ હતું એ મારે કહેવું. એટલે બીજી રીતે સમજ છે કે આ નિધિ ધ્યાસન નો એટલે શું છે કે તો વર્તમાનમાં આવી ગયા. હા, બરોબર. તમને સહેજે ફ્રી ઓફ કોસ્ટ કમાણી થાય વગર મહેનત. ખરું, એનાથી વધારે આપણે જોઈએ શું? હા જી, તમે તો પાકા ને પાછા. એટલે મારા કરતા તમે બહુ પાકા, તમે બસ સાયકિયાટ્રિસ્ટ. એ તો પણ પેલામાં ગયું બધું. ના ના, એવું નહીં, તમને તમને આ વાત જલ્દી ફિટ થઈ જાય એમ. હા જી, કે એક્ઝેક્ટનેસ વાળી વાત છે ને એટલે તમને આનંદ થાય કે ઓહો દાદા વગર શું વાત કરી છે. જુદી જુદી રીતે જે તમે સમજાયું ને એટલે ડિફરન્ટ આમ ફેસેટ સ્કૂલે એવું લાગે. એટલે એટલે તમને એના આધારે સમજાય કે ભાઈ સિગમન ફ્રોઇડે જે બધી વાતો કરી મનના માટેની, હા જી, એ તો ભાઈ છીછરી વાતો જ છે, ડેપ્થ વાળી વાતો જ નથી એમ. હા, એને તો એવું એ કહેલું કે ભાઈ સ્ત્રીને હું સમજી ના શકું ને દાદા એ તો એટલું સિમ્પલ રીતે સમજાયું. એટલે કેવી રીતે કે જે પુરુષનું આવું યુઝ્યુઅલી હોય ને સ્ત્રીનું આવું હોય અને શ્રીમંત આખી આખી જિંદગી એને કહ્યું કે મને સ્ત્રીનું નહીં પૂછતા એમ કરીને અંદરથી. આઈ ડોન્ટ નો, ઇટ્સ અ પઝલ. દાદા ભગવાન કહે સ્ત્રી ચારિત્ર તો સમજાવું બહુ અઘરું છે, એ સહેલી વસ્તુ નથી ને. આ તો પોતે પ્રકૃતિ સંપૂર્ણ મુક્ત થયેલા હતા એટલે અમને જેમ છે બધું દેખાતું હતું. અનંત અવતારી જે તારણ કાઢતા કાઢતા આવેલા હતા એના આધારે તારણના સાર રૂપે અમને બધું વર્ત્યા કરતું હતું. સમજણ જે ચોખ્ખી કરેલી તેનું આ પરિણામ હતું. એટલે ત્યાં દાદા કહેતા હતા ભરભરા રોટીમાં ગાલીને પી જઈએ એવા છીએ. એ પહેલી વાર વાંચ્યું, પહેલી આપતવાણીમાં દામ એ વખતે જ્ઞાન ની કઈ કશી ખબર નહીં. મેં કે આવું તો આવું તો કે આવું કોઈ આવું હોતું હશે એવું જ લાગતું હતું, પણ છે જ. જેટલું વધારે દાદા ને આમ ખબર પડે એટલે તો મગજ કામ ના કરે એવું છે, બધું બાજુમાં જ રહી જાય. એટલે એટલે બીજી રીતે કહીએ ને કે દાદા ની ઊંડાઈ મપાય એવી નથી. હા, યસ, જ્ઞાન ની ઊંડાઈ મપાય એવી નથી.
મને છે રામકૃષ્ણ પરમહંસ પેલું કહેતા હતા ને કે પેલું એક પેલી સોલ્ટ ની ડોલ હોય, ડીંગલી હોય, એ પેલું સમુદ્ર ને માપવા જાય, મંપાય જ ના, ઓગળી જ જાય, એવું છે આ દાદાનું, દાદાની વાત. એટલે જોડે એવું પણ લાગે ને કે દાદા ભગવાન ની ઘણી બધી વાતો સમજ્યો છે, ના લાગે. અરે પણ એમાં એ અંદર બધી તો બહુ બાકી છે એવું લાગે. આ નિધિ ધ્યાસન કેવો, ખાલી બુખાર વિન દેવું નથી, એટલે અંદર આ તો ઊંડાણમાં ઊંડાણમાં ઊંડાણ જબરદસ્ત છે. એટલે એટલે દાદા કહેતા હોય પાસરામ પહેલી ભૂણી છે. હા ચલો બરાબર, એ તો ફર્સ્ટ સ્ટેપ જ મૂક્યું છે આપણે. જો આગળ વધ્યા જ કે આપણે બરાબર, ખરું પણ જો આટલું ખાલી પહેલો સ્ટેપ મૂકવાથી જો આટલી ઠંડક રહેતી હોય અંદર તો આ જ્ઞાન સંપૂર્ણ સમજી લે તો શું દશા ના આવડે. એવું આપણે કહેવાનું પછી તમે શરૂઆત સારી કરી, તમને આટલું તો પકડાવવા માંડ્યું કે હજુ શરૂઆત છે કે એવું પાપા પગલી ચાલુ કરી છે આપણે. બરાબર છે, બરાબર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એટલે આપજો મહાત્મા કે ભાઈ પૂર્ણાહુતિ કરીએ. આપનારે કે લેનારા રહીશું નહીં અમે, એટલે પછી વાંધો નહીં આપણે. ચાલો આપણે કરીએ, ચાલો, નો પ્રોબ્લેમ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અનુભવની આપણી યાત્રા તો એકદમ જ અદ્ભુત રહેલી છે હમણાં લગી. આજે આપણી જોડે જે આવે છે એ રેકોર્ડેડ મેસેજ છે. ફેઝ વન ઓલરેડી પતી ગયું, હવે આપણે ફેઝ ટુમાં જઈએ છીએ. પાર્ટ ટુમાં સાંભળીએ. એક જ મિનિટ, હું સ્ક્રીન પર આપીશ. જય સચ્ચિદાનંદ. રસિકભાઈ પટેલ આગળ પણ આવી ગયા હતા, હમણાં કેલ્ગરી કેનેડામાં છે, અને એમનો આ પાર્ટ ટુ છે. કારણ કે લાંબો હતો એટલે આપણે એને કટ શોર્ટ કર્યો છે, એટલે કટ શોર્ટ એટલે ત્રણ પાર્ટમાં કરવાના છે. આ પાર્ટ ટુ છે. જય સચ્ચિદાનંદ. હવે પછી એક વખત દાદાજીનો ત્રિમંત્રનો સત્સંગ ચાલ્યો. દાદાએ કહ્યું કે ત્રિમંત્રો એટલા બધા પાવરફુલ છે કે તમારું નાની મોટી ઉપાધિ દૂર કરી નાખે. હવે એના બે ચાર દિવસ પછી અમારા એક કુટુંબીના વડીલ એલેમ્બિકમાં બીમાર હતા અને રાતે મારે એમની જોડે રહેવાનો ટાઈમ આવ્યો. રાતે 2 વાગ્યા છે અને એમના મુખ ઉપર મને મૂંઝવણ દેખાઈ, એટલે પેલા દાદાજીનો સત્સંગ મને યાદ આવ્યો. એટલે મેં રૂમ હતી એટલે ત્રિમંત્ર એમને સંભળાય એ રીતે બોલ્યો, અને હું જેવો ઓમ નમઃ શિવાય બોલું છું અને એમનો પ્રાણ ગતો થયો. પણ મુખ ઉપર આનંદ હતો. જો આ દાદાની ત્રિમંત્રોની કેવી લાગણી છે. બરાબર બરાબર છે, બરાબર. હવે પછી મને તે વખતે જોબના બહુ પ્રોબ્લેમ હતા, એટલે પછી મારે મને ઇરાકનો એ મળ્યો. તે વખતે દાદા અમેરિકા જવા માટે બાશીમાં તૈયારીઓ કરતા હતા, એટલે હું સતીશભાઈ છે, ઠાકોરભાઈ બધા દાદાને મનવા ગયેલા. હવે જ્યારે મારો પેડર રોડ ઉપર એટલે મારો નંબર આવ્યો, એટલે મેં કહ્યું દાદા
માં તો મારે કુવેત જવાનું મળ્યું છે તો હું જઉં છું નોકરી મળે અરે ઈરાકમાં નોકરી મળે એટલે દાદાજીએ તરને કહ્યું કે પેલું આપતા પુત્ર તે વખતે પેલું જાડો ઓરિજિનલ આપતા પુત્ર બહાર પડે આપતા સૂત્ર બહાર પડે એટલે એમણે મને આપ્યું મને કે આ તમારી પાસે રાખજો જાવ તારે અને વાંચજો હું તો ઈરાક ગયો અને બે મહિના પછી ઈરાક ઈરાની વોર ચાલુ થઈ અને અમે દીવ રિફાઇનરીની બાજુમાં જ હતા અને અમારા માથા ઉપરથી લિનોજાને રિફાઇનરીમાં ટેન્કોમાં અને બોમ્બ નોખાને પાછા એટલે અમે તો ગભરાઈ ગયા પછી હું તો આપણું પેલું આપતો સૂતો મોતો હતો પછી રાતે 10-11 વાગે દાદાજી આવ્યા કે રસિકભાઈ ગભરાવો નહીં અમે જ છીએ અને વિધિ કરી લો કે છે મેં તો વિધિ કરી લીધી અને પછી રોજ દાદા 10-11 વાગ્યા વિધિ અને પછી અમે મહિના પછી ત્યાંથી નીકળી ગયા અને પાછા ઇન્ડિયા આવતા રહ્યા હવે પછી શું થયું કે પછી આવીને પાછી નોકરીની તકલીફ એટલે શું થયું કે ભરૂચમાં જીએનએસસીમાં પાવર પ્લાન્ટનું કામ નીકળ્યું આપણે તે કામ વડોદરાના આપણે અશોક કન્સ્ટ્રક્શન જે મેઘદૂત સોસાયટીમાં આપણે પંકજભાઈના ઘરની હામત છે અને મારા નજીકના હતા એ તો મૂળ રોડ કોન્ટ્રાક્ટર હતા અને એમને આ કામ મળ્યું એટલે મારા નજીક એટલે એમણે કહ્યું કે રસિકભાઈ મને બોલાવ્યો કે રસિકભાઈ આ પાવર પ્લાન્ટનું કામ કરશો મેં કહ્યું જો મને કાકા હું એઝ એ એન્જિનિયર તરીકે કામ કરી શકું પણ કોન્ટ્રાક્ટર તરીકે કરી શકું નહીં આવડું મોટું મોટું પાવર પ્લાન્ટનું કામ 3,000 મેટ્રિક ટન એટલે મારી પાસે મશીનરી નથી એટલે હું કરીશ છતાં મેં કહું 2 દિવસ પછી કરીશ એટલે પછી બીજે દિવસે હું દાદા પાસે પહોંચી ગયો મેં કહું દાદા હું કંઈ બોલું તે પહેલાં જ મારો બોલ ઝીલી જ લે દાદા કાયમ કે રસિકભાઈ એમ કરો આપણે લેટર હેડ તમે છપાઈ લો એટલે હું તો ગયો વિત્રા કન્સ્ટ્રક્શન કંપનીનું લેટર હેડ છપાવવા આપી દીધું અને બીજે દિવસ થાય એટલે બીજે દિવસે સવાર ત્રીજે દિવસ સવારે હું દાદાજી પાસે દાદા લયમાં પહોંચી ગયો એટલે મેં દાદાજીને આપ્યું એટલે મને એમ કે વિધિ કરીને આવશું પણ દાદાજી કે તમે મને પેન આપો આપી એટલે તો એમણે એ એમ પટેલ કરીને સાઈન કરીને તારીખ મારી દીધી હવે તમે હું તો વિચારમાં પડી ગયો કે આ વિતરા કન્સ્ટ્રક્શન એમાં લઈ મેં લખેલું દાદા ભગવાનના અસીમ જે એમણે નીચે સહી કરી તારીખ મારીને મને આપ્યું હું તો વિચાર મળે કે આ કંપનીના માલિક હું નહીં દાદા ભગવાન છે મેં તો પછી ફોર દાદા કન્સ્ટ્રક્શન વિતરા કન્સ્ટ્રક્શન કંપની જ કાયમ કર્યું અને તમે નહીં માનો કે પાવર પ્લાન્ટનું કામ કેમનું થયું શું થયું ખબર અને બીજું 7,000 ટનનું આ જીએનએફસીમાં બીજું ઓવરઓલ 10-12 હજાર ટનનું કામ કર્યું પણ કોઈ દિવસ કોઈને અમથો વાગ્યો નથી મારા સાહેબ આશ્ચર્ય કે તકલીફ પડી નથી આ દાદા ભગવાનને હું તો વિતરા કન્સ્ટ્રક્શન કંપની નો એમ્પ્લોય જેવું જ મેં રહ્યો છું અને એટલી બધી દાદાની એક માર્કેટમાં મારા 10-15 સપ્લાયરો હતા ને તે દિવાળી મને કહે કે રસિકભાઈ દિવાળી ઉપર બેસતા 5 લાખ પહોંચમનું પહેલું બિલ વિતરા કન્સ્ટ્રક્શન કંપનીનું થશે અને જેટલું અમે બિલ બનાવીએ એ તમારે લઈ લેવાનું માલ સામાન તમારે જ્યારે પૈસા આપવા હોય ત્યારે આપજો પણ પહેલું બિલ તો અમારું કારણ કે એને લીધે અમારું આખું વરા એટલું બધું સરસ જાય કે ના પૂછો ધંધામાં ઉઘરાણીમાં કોઈ તકલીફ આ દાદાની કેટલી મોટી અસમ કૃપા છે ઇવન કારણજી મને પૈસાની તકલીફ પડી નથી એક દિવસ અમે બરોની રિફાઈને ત્યાં લેબર પ્રોબ્લેમ એટલે વડોદરામાં કામ ગવર્મેન્ટ આપે એ કામ મેં રાખેલું તે વખતે 17,000નું પેમેન્ટ એટલે બહુ ગણાય હતા ના હિસાબે હવે તે મને કંપનીએ 10,000 રૂપિયા આપ્યા ચેક આપ્યો એટલે મેં ધનશ્રી બેંક ઓફ બરોડામાં જમા કરાવ્યો એટલે બીજે દિવસે હું પૈસા લેવા ગયો એટલે 10,000 તો મને ખબર એટલે પછી મેં પહેલાંને પૂછ્યું કેટલા પૈસા જમા છે
તો કે છે 10,000 છે હજુ બીજા તમારા બે ચેક જમા થયા છે 20,000 લાવીને મેં મારું પેમેન્ટ કરી નાખ્યું પછી ઘેર ગયો 4 વાગે બેંક ઓફ બરોડાનો નંદનસિંહનો મેનેજર મારી પાસે કે રસિકભાઈ મારા સ્ટાફે ભૂલ કરી છે બે વખત તમારો ચેક જમા કર્યો છે મને પૈસા આપો ને તો એની નોકરી જતી રહેશે કે છે મેં કહું જો ભાઈ મારે પૈસા આપવામાં પણ મેં કહું અત્યારે 10,000 રૂપિયા લાવું કઈથી મેં તો લેબર પેમેન્ટ કરી દીધું તું એક કામ કર મારા નામનો ઓવરડ્રાફ્ટ કરી દે વિતરાક કરી દે અને હું તને વ્યાજ જે જોઈએ આપી દઈશ અને પછી એટલે તું એ રીતે એના ઉકેલ લાવી પહેલા એટલે તો ગયો પછી પૈસા બી આપે તમે જુઓ દાદા પૈસાની બી કોઈ દાડો તકલીફ પડી નથી ના દાદા ભગવાન જેનો માલિક હોય એને શું જોવાનું પછી તો શું થયું પ્લાન્ટ નું બધું કામ ચાલતું હતું એટલે સત્સંગમાં એક વખત નીકળ્યો કે આમે મારે તો શું છે કે દાદા વડોદરામાં હોય એટલે મારું ગમે તે કામ હોય ને જે પૂરું અધૂરું મૂકીને દાદાના સત્સંગમાં પહોંચી જ જવાનો પછી એક વખત સત્સંગમાં એવું નીકળ્યું કે દાદા કહે સત્સંગમાં આવું હોય તો તમે નક્કી કરજો સવારે તો જરૂર અવાશે એટલે હું તો વિધિ નક્કી જ કર્યું પણ આમે હું કાયમ આવતો પણ હું આટલું મોટું કામ ચાલે વાલિયામાં ત્યાં કે મારે હું 7 લોકલમાં જવું અને પછી જવું ને 9 વાગ્યા 5 વાગ્યા 11:30 નીકળ્યો કે મારે 11:30 ફિરોજપુર જનતા પકડું તો 3 વાગે આવે તો 5 વાગે સત્સંગમાં જવાય એટલે હું નીકળી જ જતો પણ કોઈ દાડામાં પછી 4-5 દિવસ પછી દાદાએ કહ્યું કે સત્સંગમાં આવો અને ખોટ જાય તો તમારા નોકરી ધંધામાં નોકરીમાં કે ધન તો અમારી પર દાવો કરો પછી તો જોવાનું જ શું હોય રસિકભાઈ ને આમે અમે તો વિચારતા જ નતા પણ આ એક એમણે મોટું અમને સૂત્ર આપી દીધું કે એને અને કોઈ દાડ ગઈ બી નથી એટલે આવું છે પછી સુરતનું મંદિરનું પૂજન થવાનું ખાતમુહૂર્ત હતું એટલે અમે તો ગયા ત્યાં હું ઠાકોરભાઈ છે બધા આપણા જૂના મહાત્માઓ બધા ત્યાં ગયા એટલે દાદાજીએ મને કહ્યું કે રસિકભાઈ તમે ભૂમિ પૂજનો બે હું તો વિચાર કર્યું કે આટલા બધા મહાત્માઓ ફોરેનથી આવ્યા છે અને મને કેમનું કહ્યું કે હું તો બેસે કૃષ્ણ ભગવાનના મંદિરમાં પૂજા કરવાની આવી અને ગયા અને પછી મંદિરનું કામ બી ચાલ્યું અને પછી 6-8 મહિના પછી મને એમ થયું કે હું દાદાજીને મંદિર માટે પૈસા આપ્યો એટલે હું મારા ઘરમાંથી બધું વીણી ઝૂડીને 11,000 ડ્રાફ્ટ બનાવી દે 11,000 એટલે બહુ મોટી ફિગર ગણાય તે આપવા ગયો દાદા લયમાં ગયો એટલે દાદાજીએ તો એમને ખબર પડી જાય તો ત્રિલોકના નાથ એટલે કે આ બધું કેમનું કરે એટલે મને કે રસીપી એમ કરો તમારા જોઈશે ત્યારે હું પૈસા લઈશ એટલે તે દિવસ ગયો બીજે દિવસ ત્રીજે દિવસે ગયો મેં કહ્યું દાદા મારે કશું સાંભળવું નથી આ તમને આપ્યા તમારે જે કરવું એ કરજો ત્યાં પછી જોવા દાદા કેટલો મોટો પ્રસંગ કે થાય છે કે દાદા થોડીક વાર થોભ્યા પછી દાદા એક વાક્ય બોલ્યા કે આપણા મહાત્માને કોઈ તકલીફ હોય તો આપણા સંઘે મદદ કરવી જોઈએ શું બરાબર છે હવે પછી થોડીક વાર લઈને દાદાજીએ એક મહાત્મા તરફ નજર કરી અને પછી મારી તરફ નજર કરીને થોડી વાર મારી સામે જોઈ રહ્યા એટલે સમજી ગયો કે દાદા અને તે વખત એમણે બધું ઓપરેશન બી કરી નાખ્યું કહેવાનું કહ્યું એટલે હું સમજી ગયો કે દાદાએ કંઈક મને કહ્યું જવાબદારી સોંપી એટલે મેં તરત કહ્યું જય સચ્ચિદાનંદ તે દિવસે એ મહાત્માની જાહો જલાવી હતી 22 વર્ષ પછી એમની પરિસ્થિતિ બગડી ગઈ અને દવાનો ખર્ચો આવી ગયો પછી તરત મને મેસેજ આવી ગયો દાદા હવે બધું જોવાનું જ ના હોય એટલે પછી તરત હું હાજર થયો 2 વર્ષ ફરી પાછા એમને મોટો તકલીફ અને ત્યાર પછી તો મેં
હું ધ્યાન તો જ રહ્યો, પણ દાદાએ જે મને તે દાડે સંકેત કર્યો એનો અમલ 20-22 વર્ષ પછી થયો. પણ એ દાદા જવાબદારી સોંપી કોની? મહાત્માની સેવા કરવાની, એમાં લેવા જેવો નથી. 84 સાલમાં સતીશભાઈએ ભાદરણમાં જન્મ જયંતિ, આ મૂળ સતીશભાઈ દાદાની ખડકીના નાની ખડકીયા અને લાલ કુટુંબ તરીકે ઓળખાય, એટલે લાલ કુટુંબ એમના અને બોડેલી વાળા આપણે ચતુર કાકા એમના પુત્રી પટેલ, એ બધું આખી કુટુંબ તે દાડે જન્મ. અને તે દાડે એટલો બધો ભાવ, કારણ કે દાદાની જન્મ જયંતિ પહેલી વખત ભાદરણમાં ઉજવાતી હતી, અને તે દિવસે શું મહાત્માઓ આવ્યા છે ફોરેનથી, આ ઇન્ડિયામાંથી 2,500 મહાત્માઓ હતો. હવે એ નાના ગ્રામ માટે આટલી બધી માણસોની સંખ્યા બહુ કહેવાય. અને તે વખતે એવી તે દાડે આપણે આપણે તો અમેરિકામાં તો મોટર રાખીએ ના રાખીએ તો કઈ રાખવાની હશે, ખાલી આપણી ભદ્રકાળીની વાળા અને પટેલવાળી. અને પછી એ પછી ગામ લોકોનો ભાવ જુઓ તે દાડે વિકસ્યો કે દરેક ઘરમાં 4-5 મહાત્માઓ બધાએ રાખ્યા. એ ઘરો ખાલી હતા એમણે બી બધાના પોતાના મકાનો ખાલી. એમાં આપણે વડોદરાના LMP ગ્રુપ કહેવાય જે મોટું, એ બી ભાદરણના છે, એટલે પોતાનું આખું મકાન ખાલી કરીને મહાત્માઓ માટે મૂકી દીધું. અને બધી બધાને માણસ જે વ્યવસ્થા, પછી બાકીના કોલેજના હોલમાં સ્કૂલના હોલમાં સરસ થયું. બીજે દિવસે જન્મ જયંતિ રાંગે ચંગે, એટલે બગીમાં અને ગામ લોકોને તેદાડે ખબર પડી કે આવા પુરુષ આપણા ગામમાં પેદા થયા છે. તેદાડે જે જલસો હતો, આનંદ હતો ઉભા, અને એ તો ભણવા આટલા બધા માણસની વ્યવસ્થા કોણ કરે. અને હાલ કુટુંબે તે દાડે દાદાની માલપુડા દૂધપાકની બહુ જ એટલે એમને માલપણાના દૂધપાક બનાવ્યો. હવે માલપુડા તો આગલે દિવસે થઈ જાય, 40 મણ દૂધનો દૂધપાક, એટલે 20-20 મણના 2 ગણ લીંબોરીમાં મૂકેલા. હવે સંજોગવશાત એવું થયું કે 8 વાગે 1 ગણનું દૂધ ફાટી ગયું 20 મણનું. હવે તમે જુઓ મહાત્માઓ અને સંજોગો કેવા છે. બધા તે દર તો આપણા ગાડીઓની વ્યવસ્થા નહીં, ટ્રેક્ટરો નહીં ખાલી, અને ટ્રેક્ટરો જ હોય, એટલે 7-8 માણસ આજુબાજુના ગામડામાં પહોંચી ગયા. 1 કલાકમાં 20 મણ દૂધ તો આવી ગયું, ને ત્યાં દૂધપાક બી તૈયાર થઈ ગયું, એટલે કામ અટક્યું નહીં અને આ બી અટક્યું નહીં. અને બહુ સરસ, લોકોનો બી આનંદ, મહાત્માઓને આનંદ. પછી બીજે દિવસે સવાર બધું પતી ગયું, બીજે દિવસે સવારે હું દાદાના દર્શન કરવા ગયો જ્યાં રહેતા હતા, એટલે મારો બધા ખાસા 30-40 મહાત્માઓ હતા. પછી મારો નંબર આવ્યો એટલે કે દાદા એ કહ્યું કે રસિકભાઈ તમે બહુ મહેનત કરી, બરાબર છે, દોડાદોડ કરી મહાત્માઓને, હવે એમ કરો કે હવે તમારે રસોડામાં સેવા આપવાની વિધિ કરલો. શું કહે છે? રસોડામાં સેવા આપવાની વિધિ, એટલે મેં વિધિ કરી લીધી. આવ રસોડાની સેવા એટલે મને સમજ ના પડે, અને તે દાડે કોઈ રસોડું હતું નહીં, પણ જ્યારે માટે એમણે આ બધી વિધિ કરેલી પછી ચાલુ થયું. અને રસોડામાં શું છે કે તે વખત ઓલ થઈ ગયો સમાધિ, અને પછી મહાત્માઓ જોવાના, પછી મિસ્ત્રીમલને કહેવાનું કે 500 મહાત્માઓ છે, તમે કેટલી વ્યવસ્થા કરી છે, એટલે પાછું એમનું સેટિંગ કરી લે, એટલે આવું બધું ચાલે. આ દાદાની વિધિ કામ હોય. પછી એક દિવસે તો દાદાજીનો મોટો પ્રોગ્રામ હતો, માલપુડા દૂધપાક બનાવેલા કોઈ મહાત્મા એ તો મને યાદે નહીં વર્ષ કહ્યું હતું. 2,500 આપણે કેલનપુર 2,500 માણસના લિમિટ, એટલે મેં જોયું. પછી માલપુડા ગણ્યા મેં તો એક થોકડીમાં 10 માલપુડા આવતા હતા, અને પતરામાં 34-35 થોકડીઓ આવતી હતી. આવા 10 એટલે 3,500 થયા. હવે મહાત્મા એટલે 2 તમે માલપુડા ગણો તો
5000 માલપુડા જોઈએ કે નહીં, એટલે મિસ્ટીમલને કહ્યું, મિસ્ટીમલ તમે આપણે 2000-2500 મહાત્માઓ છે અને માલપુડા તો 3500 જ છે, શું કરીશું? તો કે હવે અમાર કશું થાય નહીં, એમ કરો કે હું જેટલા જમે એ હું બાજીના શીરો બનાવી દઉં છું કે છે. પણ મેં એમને એ કહ્યું કે મિસ્ટીમલ આપણે જે હોય એમને કહેજો કે મહાત્માઓની કસરત જેટલા 1500-1700 જેટલા માણસો જમે એમને પ્રેમથી બધા માલપુડા આપજો, પછીના મહાત્માઓની એ કરજો. પણ ખબર નહીં શું થયું કે એમણે જેના વહીવટ હશે કે જેને એને પૂછ્યું છે, એટલે એમણે કહ્યું ના એવું થતો હશે ઓછા આપવાના. હવે ભાવ બગડ્યો અને પછી જમવાનું ચાલુ થયું, અડધો કલાક થયો અને પછી માલપુડા નહીં, આ નહીં, તે નહીં, તકલીફ થઈ. એટલે સંજોગ વસાચદાર હાથના ગુલાબ જાંબુ હતા એટલે બધાને જમાડ્યા. જો આવો આપણા મહાત્માઓનો કેવી દશા થઈ કે આ પ્રોગ્રામમાં મહાત્માઓને પીરસી સાથી નેતા મંદુક થાય એવું આપણે કરીએ છીએ, કઈ રીતે ચાલે? જેને કર્યો હોય કે આપણા મહાત્માઓ એમણે નજર રાખવાની કે દાદાને શું છે, ઓછો જમાડો, એક આઈટમ ઓછી જમાડો પણ પ્રેમથી જમાડો અને પૂરેપૂરું જમાડો. પણ આપણે કશું કરી છે, જે થઈ ગયું એ થઈ ગયું, આ એક મોટી એ થયું. ને પછી તો બધું ચાલ્યા કરતું હતું, પછી પીરસણિયા બી આવવા મળ્યા. પછી મને એમ થયું કે આટલા 2000-2500 મહાત્માઓ છે ને આપણે પીરસણિયા બહારથી લાવવા પડે, એ કેવી વ્યત કહે આ સેવાનો દા કઈ ગઈ આપણે મહાત્માઓની સેવાની વાત. બરાબર કે આપણે આપણે 2000 માંથી હો મહાત્માઓ ના તૈયાર થઈ શકે પ્રસાદ સેવા માટે, કે આપણે પીરસણિયા લાવવા પડે? જય સચ્ચિદાનંદ. મેં કહો આ તો કઈ રીતે થાય? હવે પછી એક વખત દા જય સચ્ચિદાનંદ એમના આ અનુભવ પરથી આપણને એક વસ્તુ બહુ સ્પષ્ટ રીતે સમજાય છે કે આપણને જે ત્રિમંત્ર આપેલા છે એ શું કામ ના કરે. એક વખત એવી વાત બનેલી કે સત્સંગ ચાલતો હતો, મેં તો આ વાત સાંભળેલી છે, અને કોઈ મહાત્માને શોક લાગેલો, ઇલેક્ટ્રિક શોક સત્સંગમાં, અને તે વખતે ચંદ્રકાંતભાઈ સાહેબ હતા, તો એમણે એમના માથા પર હાથ મૂકીને ત્રિમંત્ર બોલેલા. મિનેશાનજી કદાચ તમને ખબર હશે, ના? એટલે આવી રીતે કરેલું. ત્યારે એમ કે દાદાએ કીધેલું કે આવી રીતે આપણે મહાત્મા શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરી શકીએ. અને રસિકાકાનો અનુભવ, પેલા કોક બીમાર હતા અને એમને જવાનું થયું, એમને ત્રિમંત્ર બોલ્યા ને થોડો ઓમ નમઃ શિવાય ને એમનો વિલય થયો, પણ આ જતા વખતે એટલે આ શું કામ કરે છે આ ત્રિમંત્ર, એની વાત છે. એટલે પછી બીજી આપણને એમને જવાનું થયું પેલું ઈરાક, તો કે દાદા કે વિધિ કરી લો. એ તો બધા મહાત્માઓને જે દાદા પાસે આવ્યા છે એમને એનો લાભ પુષ્કળ મળ્યો છે. એટલે દાદાની એ મિરેકલ વિધિ, ચરણ વિધિ, એ ચરણ વિધિ હવે આપણને છેલ્લા જતા જતા આપણને આ કીધું હતું કે તમારે તમારા ચરણને સ્પર્શ કરીને 5 વખત હું વિજ્ઞાન સ્વરૂપ છું બોલવાનું, એમાં એ ચરણ વિધિ આપેલી છે આપણને. એટલે આ લોકડાઉનમાં આપણે કન્ટિન્યુઅસલી જે આ સવારની પ્રાતવિધિ કરીએ છીએ એ વિધિમાં કેટલું બળ છે. ગઈકાલના મહાત્માના અનુભવમાં એમણે કીધું કેટલા વર્ષ થયા, 365 દિવસ એમ કે મારી પ્રાતવિધિ ચુકાતી નથી. પછી એક વાત એમણે એ પણ કરી કે દાદા આપણું અંતર વાંચી લે છે, એટલે આપણે કશું કરવાની જરૂરત રહેતી નથી. હવે આપણે અહીંયા જાગ્રત રહીને એ લાભ આપણને આપણે પોતા જ માટે કરી લેવાનું, કે પ્રજ્ઞાશક્તિ જ્યારે આપણને ચેતવે તો આપણે સાંભળી લેવું. એ દાદા જે અંદર પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે બેઠા છે એમને જીવતા રાખવા આપણા હાથમાં છે, એવા એ અંદર પ્રગટ કરી આપેલું છે આપણને.
અને એમણે કીધું એમને જે પેલી મુશ્કેલી આવી કે પાવર પ્લાન્ટ નું કોન્ટ્રાક્ટ આવ્યો તો કે મેં તો કોઈ દિવસ કર્યું નતું, પણ એમના શું કહેવાય દાદાના એ વ્યવહારથી એમને ખબર પડી ગઈ, સાઈન કરી અને તારીખ મારી એમના લેટર હેડ પર જે પ્રિન્ટ કરવા કીધું, તે કે હવે મને ખબર પડી ગઈ કે આના માલિક દાદા જ છે. તો કે જેમના માલિક દાદા હોય તો એ બિઝનેસ તો રન થવાનો જ છે. એટલે આપણે આ બધું સમર્પણ કર્યું છે દાદાને, મન વચન કાયા નામ નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, તો શું દાદા આપણને હેરાન કરવા દેશે, હેરાન થવા દેશે? એટલે એ વાતને સમજીને આપણે આ ટ્રસ્ટ ચલાવવાનું છે આજના ધર્મથી. પછી આગળ કીધું કે સત્સંગમાં આવો તો આપણો વ્યવહાર સચવાઈ જાય, તે કેવી કેવી રીતે એમના બધા વ્યવહાર સચવાયા. પછી મંદિરમાં મુહૂર્ત વખતે એ આખી જે વાત કરી એમણે, એમને બેસાડ્યા, પછી મહાત્માઓની સેવાની વાત કરી, મહાત્માઓને તકલીફ પડે. હવે બે ત્રણ પ્રસંગ બનેલા, તેમાંનો આ એક એમણે કીધો ને બીજો એક બનેલો અમેરિકામાં પણ, કે એ મહાત્માને એક વખત એવું થતું હતું કે ચાર પાંચ ઇવન અઠવાડિયા જેટલું રોજે રોજ દાદા એ મહાત્મા જોડે વાત કરે, એમની પરિસ્થિતિ માટે કઈ સોલ્યુશન આવે. અને એક મહાત્માએ જોયું કે દાદાનો ટાઈમ બધો આમાં બહુ જાય છે, તો એ મહાત્માએ દાદાને આવીને કીધું, દાદા આજ પછી હવે તમારે આ કેસને જોવાનો નથી, હું બધું જોઈ લઈશ. દાદા કે પણ કેટલા છે પૈસા? એ જે હશે તે દાદા, તમારો સમય બહુ મહત્વનો છે. અને ત્યારે દાદા એટલા બધા ખુશ થયા હતા કે મહાત્મા એને કહેવાય જે બીજા મહાત્માને હેલ્પ કરે, એને તકલીફ પડવા નહીં દે. એ આપણે આપણા માટે બહુ મોટો બોજ છે, એટલે આપણા થકી કોઈ મહાત્માને દુઃખ તો ન થાય, પણ કઈ રીતે આપણે હેલ્પફુલ થઈએ, એ બહુ સરસ વાત કરી છે આપણને. એટલે પછી જે ભાદરની જન્મજયંતિની વાત આવી કે કેવી રીતે આખો એ પ્રસંગ ગયેલો, મીનેશાનજી તમે તો ગયા છો, હું પણ ગયેલો, મને યાદ છે, મારે તો એક જ વર્ષ થયું હતું, પણ એ દાદાને ગામના લોકોએ ઓળખ્યા. એટલે મુખ્ય વસ્તુ એ છે કે દાદાની વિધિ, દાદાના દર્શન એ શું ના કરે, જે એમણે કીધું કે મારા મને રસોડા માટે વિધિ કરેલી, એ વિધિ કરેલો પરિણામ છે કેલનપુરીમાં આવ્યા ત્યારે થયું. એટલે જે દાદાની વિધિ થયેલી છે એમાં બધી જ વિધિ આવી ગઈ. એટલે આપણને એ મોક્ષે જતા સુધી આપણને કઈ રીતે મદદરૂપ થશે, આપણું મગજ કામ કરે એમ નથી, આપણે તો આજ્ઞા પ્રમાણે ચાલ્યા ને એમાં સર્વસ્વ કલ્યાણ છે. જય સચ્ચિદાનંદ. રસિકાકાનો તો આપણે આભાર માનાય એમ નથી, કારણ કે એટલું બધું મસાળ, એટલો બધો ખજાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બહુ સરસ. દીપકાનંદ કેનોટ વેઇટ ફોર ધ થર્ડ સેશન. નિરેશાનજી આપ તમે કંઈક બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપ્પણાસણો, સવ પાવપ્પણાસણો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાણમ ચ સૌવે સિમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.